दोस्तों वास्तविक संख्याओ एमां आपणे सम्मेय संख्याओनी वात करी। सम्मेय संख्याओमां एना बे प्रकारना स्वरूप मळे। जो सम्मेय संख्या पीना छेदमां क्यू स्वरूपमां आपेली होय अने तेनो दशांश निरूपण शांत होय सके अथवा तो तेनो दशांश निरूपण अनंत आवृत होय। दशांश निरूपण शांत होय के अनंत आवृत होय परंतु ते पीना छेदमां क्यू स्वरूपमां होय अने ते सम्मेय संख्या छे। तो दोस्तों हवे ए दशांश निरूपण शांत क्यारे होय अने अनंत आवृत क्यारे होय तेना विशे जोईए। प्रमेय 1.6 अने प्रमेय 1.7 ए आ शांत दशांश स्वरूप अने अनंत आवृत दशांश स्वरूप क्यारे मळे ते अंगे चर्चा करे छे। प्रमेय 1.6 कंईक एवुं कहे छे कि जो वास्तविक संख्या x એ p ના છેદમાં q ના સ્વરૂપમાં આપેલ છે અને તેમાં જે છેદ છે એ છેદ 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપનો હોય તો આપેલ દ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત મળે। શું કહે છે? જો x બરાબર p ના છેદમાં q માં q નું અવિભાજ્યમાં અવયવીકરણ કરવામાં આવે, q ને તોડવામાં આવે, જે છેદ છે તેને તોડી નાખવામાં આવે, અવિભાજ્ય અવયવોમાં રૂપાંતર કરવામાં આવે તો તે 2 ની n અને 5 ની n સ્વરૂપે હોય, જ્યાં n અને m એ અનૃણ પૂર્ણાંકો છે, ઋણ ન હોય તેવા પૂર્ણાંકો ઘાતાંક, તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય। જ્યારે બીજી બાજુ x બરાબર p ના છેદમાં q સ્વરૂપમાં q નું અવિભાજ્યમાં અવયવીકરણ કરતા અનૃણ પૂર્ણાંકો n અને m માટે છેદ 2 ની n અને 5 ની m સ્વરૂપે ન મળે, એટલે કે છેદમાં 2 અને 5 સિવાય અન્ય કોઈ પણ અવિભાજ્ય અવયવ પ્રવેશે, તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત બને। તો શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ ક્યારે મળે? દોસ્તો આપણે ઉદાહરણ તો આપણે સ્વાધ્યાય કરીશું। દાખલા નંબર 1 એ કંઈક એવું જ કહે છે કે આપેલ સંખ્યાઓમાં ભાગાકારની પ્રક્રિયાનો ઉપયોગ કર્યા વગર પ્રમેય 1.6 અને પ્રમેય 1.7 ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કઈ સંખ્યા શાંત દશાંશ સ્વરૂપની છે અને કઈ સંખ્યા અનંત આવૃત દશાંશ સ્વરૂપની છે તે તારવવાની છે। જોઈએ દોસ્તો, સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 એમાં પહેલું જોઈએ। પહેલો દાખલો કંઈક એ પ્રમાણે છે, 13 ના છેદમાં 3125, 13 ના છેદમાં 3125। દોસ્તો સૌપ્રથમ p ના છેદમાં q સ્વરૂપ હંમેશા તેના અતિ સંક્ષિપ્ત રૂપમાં જ હોવું જોઈએ, એટલે કે 13 અને 3125 વચ્ચે એક જ સામાન્ય અવયવ હોવો જોઈએ અને તે 1, એટલે કે 13 અને 3125 નો ભૂસા કેટલો હોવો જોઈએ? 1, અધરવાઇઝ ઉપર જે કંઈ પણ સામાન્ય હોય અવિભાજ્ય અવયવ તેને દૂર કરવા પડે પહેલા। અહીં આપણે દોસ્તો કહીશું છેદ બરાબર 3125 અને તેને આપણે કયા સ્વરૂપે લખી શકીએ? 3125 એટલે દોસ્તો એના અવિભાજ્ય અવયવ પાડીએ ને આપણે, તો 3125 ને 5 વડે ભાગીશું, 5 છંગ 30, 5 2 10, 5 પછમ 25, 5 5 એકુ 5, 5 2 10, 5 પછમ 25, 5 25 પંચા 125, 5 5 5 1 1 2 3 4 5, તો આપણે શું લખી શકીએ? 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત, આ રીતે લખી શકીએ, 2 ની 0 ઘાત અને 5 ની 5 ઘાત સ્વરૂપે લખી શકીએ, એટલે કે છેદ એ કયા સ્વરૂપમાં આવે છે? 2 ની n ગુણ્યા 5 ની m, જ્યાં n બરાબર 0, m બરાબર 5, આ સ્વરૂપે મળે છે।
मटे आपेल संख्या शांत दशांश स्वरूपनी छे, जे संख्यानो दशांश निरूपण छेदनो दशांश निरूपण छेद आ स्वरूप मा होय, એટલે કે 2 ની n ને 5 ની n એમ ઘાત સ્વરૂપ માં, તો તે 7 દશાંશ સ્વરૂપ માં છે એમ કહેવાય. બીજી સંખ્યા લઈએ દોસ્તો, 70 ના છેદ માં 8. 70 ના છેદ માં 8 દોસ્તો આપણે એને શું લખી શકીએ, 70 ના છેદ માં 2 ની 3 ઘાત લખી શકીએ. અહીં છેદ બરાબર 8 બરાબર 2 ની 3 ઘાત गुणिया 5 ની 0 ઘાત, આવું લખી શકાય ને, 5 નથી તો 5 ની 0 ઘાત, અને 5 ની 0 ઘાત એટલે 1 જ થઈ જાય, એટલે 8 છે તેમાં કોઈ ફરક નથી પડતો, જે 2 ની n ગુણ્યા 5 ની n સ્વરૂપે, એટલે કે જ્યાં n બરાબર 3 છે અને m બરાબર 0 સ્વરૂપે છે, માટે આપેલ સંખ્યા કેવા સ્વરૂપની છે, શાંત દશાંશ સ્વરૂપમાં છે એવું ચોક્કસપણે કહી શકાય આપણે. ત્રીજું, 64 ના છેદમાં 455, 64 ના છેદમાં 455 દોસ્તો, 455 છે, આપણે એના ટુકડા પાડી દઈએ તો 5 5 નવમ 45, 5 એકુ 5 13 સતામ 91, તો 13 તો આપણે શું લખી શકીએ, આના બરાબર 64 ના છેદમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 13. આમ અહીં છેદ કેટલો મળે છે, છેદ છે 455 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 13, જે 2 ની n ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં નથી. કેમ, તો એમાં 2 નથી 5 છે, સાથે સાથે 7 અને 13 બે બીજા અન્ય અવિભાજ્ય અવયવો પ્રવેશે છે, તો આપણે કહી શકીએ કે માટે 64 ના છેદમાં 455 અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા છે. બરાબર છે, આપણે વાત કરીએ ને પ્રમેય 1.6 અને પ્રમેય 1.7, જો છેદ 2 ની n ઘાત અને 5 ની m સ્વરૂપે હોય તો જ તે શાંત દશાંશ છે, અધરવાઇઝ અનંત આવૃત. એટલે કે આપણે એટલું યાદ રાખવું, છેદમાં 5 હોય તો ચાલે, 2 હોય તો પણ ચાલે, પરંતુ 2 અને 5 સિવાયનો અન્ય કોઈ અવયવ પ્રવેશે અવિભાજ્ય અવયવ, તો અનંત આવૃત દશાંશ સ્વરૂપ ધારણ કરે. ઓકે, ચોથું જોઈએ આપણે દોસ્તો, 15 ના છેદમાં 1600, આને આવું લખી શકાય, 15 ના છેદમાં 16 ગુણ્યા 100, તો 15 ના છેદમાં 16 એટલે 2 ની 4 ઘાત અને 100 એટલે 25 ચોક 100 એટલે 2 ની કેટલી ઘાત થશે, 6 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. અહીં છેદ 1600 2 ની 6 ઘાત ગુણ્યા 5 નો વર્ગ, એટલે કે 2 ની n ગુણ્યા 5 ની m, જ્યાં n બરાબર 6 છે અને m બરાબર 2 છે, સ્વરૂપમાં છે. એટલે આપણા ક્રાઇટેરિયા જે માંગેલા છે કે 2 ની n અને 5 ની m સ્વરૂપે હોવું જોઈએ, માટે 15 ના છેદમાં 1600 શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા છે. નેક્સ્ટ નંબર 5, નંબર 5, 29 ના છેદમાં 343 દોસ્તો, 343 એ 7 નો ઘન છે, 7 ઉ 7 આપો 49 ગુણ્યા
स्वरूप स्वरूप आपेल संख्या अनंत आवृत दशांश स्वरूप छे। आ अनंत आवृत दशांश स्वरूप नी संख्या छे। तो दोस्तों हजी आपनी पास एक्साम्पल छे, आगळ जईए आपणे। त्यारबाद प्रश्न नंबर छ શું છે, 23 ના છેદમાં 23 ના છેદમાં 2 ની 3 5 નો વર્ગ 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ। દોસ્તો અહીં છેદ 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ એટલે કે 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત स्वरूप छे, ज्यां n बराबर 3 छे अने m बराबर 2 छे, माटे आपेल संख्या सांत दशांश स्वरूप नी छे, सांत दशांश स्वरूप छे। त्यार पछी सातमुं जोईए दोस्तों, 129 છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત। અહીં છેદ બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત છે, જે 2 ની n गुणिया पांचनी एन घर एम घर स्वरूप नी स्वरूप नो नथी। जो बेनी एम अने पांचनी एन घर स्वरूप नो न हो तो आपेल संख्या अनंत आवृत दशांश स्वरूप नी छे। ત્યારબાદ દોસ્તો આઠમું, જોઈએ આઠમું એક્ઝામ્પલ શું કહે છે। આઠમું એક્ઝામ્પલ 6 ના છેદમાં 15, 6 / 15। દોસ્તો 6 ના અવિભાજ્ય અવયવો 2 અને 3, 15 ના અવિભાજ્ય અવયવો 3 અને 5, 3 3 કેન્સલ કરી દઈએ તો શું આવે, 5। અહીં छेद बराबर 5, जे आपणे एने शुं लखी शकीए, एना पर 5 नी 1 घात गुणिया 2 नी 0 घात, जे 2 नी n घात गुणिया 5 नी m घात स्वरूप नी छे, के जेमा n बराबर 0 अने m बराबर 1 छे। माटे 6 ना छेदमां 15 सांत दशांश स्वरूप मा स्वरूप नी संख्या छे। जो दोस्तों बन्ने संख्याओ नो गुसा एक होवो जोईए, अहीं गुसा केटलो हतो, 3 हतो, तेथी आपणे 3 कैंसल करीने एने अति संक्षिप्त रूप मा लाव्या, अने त्यार बाद आपणे सांत दशांश स्वरूप छे के अनंत आवृत दशांश स्वरूप छे एनी चर्चा करी। ओके, ત્યારબાદ 9 શું આપેલું છે, 35 ના છેદમાં 50, 35 ના છેદમાં 50। દોસ્તો 5 ગુણ્યા 7 એટલે 35, 50, 2 ગુણ્યા 25 દુ 50, 5 ગુણ્યા 5 તો શું થશે, 5 5 કેન્સલ, 7 ના છેદમાં 2 ગુણ્યા 5 એટલે કે છેદ શું આવે છે,
બે ગુણ્યા પાંચ જે બે ની એન ઘાત ગુણ્યા પાંચ ની એમ ઘાત સ્વરૂપમાં છે જ્યાં એન બરાબર કેટલા છે એન બરાબર એક છે બે ની એક ઘાત અને એમ કેટલા છે એમ પણ એક છે બરાબર છે માટે 35 ના છેદમાં 50 એ સાત દશાંશ સ્વરૂપમાં સ્વરૂપની સંખ્યા છે એવું ચોક્કસપણે કહી શકીએ આપણે ઓકે દોસ્તો ત્યારબાદ 10મો એક્ઝામ્પલ જોઈએ 77 ના છેદમાં 210 દોસ્તો 77 11 ગુણ્યા 7 અને 210 21 ગુણ્યા 10 ને 21 એટલે 3 ગુણ્યા 7 3 ગુણ્યા 7 ને 10 એટલે 2 ગુણ્યા 5 બરાબર છે 7 21 દાન 210 તો અહીં 7 7 કેન્સલ થશે 11 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 5 અહીં છેદ 3 ગુણ્યા 2 ગુણ્યા 5 જે 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં નથી જો એ સ્વરૂપમાં ન હોય તો પ્રમેય 1.7 શું કહે છે માટે 77 ના છેદમાં 210 અનંત આવૃત દશાંશ સ્વરૂપની સંખ્યા છે તો દોસ્તો આપણે પ્રમેય 1.7 અને પ્રમેય 1.6 નો ઉપયોગ કરીને જે દશા એ છેદ અંગે માહિતી આપે છે કે છેદ કેવો હોય ત્યારે સાત દશાંશ સ્વરૂપની હોય છેદ કેવો હોય ત્યારે અનંત આવૃત દશાંશ સ્વરૂપની હોય જે માહિતી મળે છે પ્રમેય પરથી તેના આધારે આપણે સંખ્યાઓને ભાગાકારની ક્રિયા કર્યા વગર તારવી શકીએ આભાર દોસ્તો